દેશના અન્ય મંદિરોની પ્રસાદની ચકાસણીને લઈને પણ માંગણીઓ થઈ રહી છે. સુરતમાં નવી લેબોરેટરી ઉભી કરવા માટે અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં આરોગ્ય વિભાગના તાબા હેઠળ 3 લેબોરેટરી છે. ચેરમેન જગદીશ મારોએ રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. હાલ બેંક પણ યાર્ડ પાસેથી લોનની 4 કરોડ કરતા વધુની રકમ માગી રહી છે. ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે. અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે. ઔદ્યોગિક સંસ્થાનો માટે ગુજરાત સરકારે અગત્યનો નિર્ણય કર્યો છે. વીજ સપ્લાય કોડ 2015 જરૂરી ફેરફાર કરાયા છે. વીજ ભારની મર્યાદા 100 kW થી વધારીને 150 kW કરાઈ છે. કેરળ હાઈકોર્ટે એક અભિનેત્રી દ્વારા દાખલ કરાયેલા બળાત્કારના કેસમાં મલયાલમ અભિનેતા સિદ્દીકીની આગોતરા જમીન અરજીને ફગાવી દીધાના 1 દિવસ પછી રાજ્ય પોલીસે તેને શોધવાના પ્રયાસો તેજ કર્યા છે. હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ પોલીસે લોકોને તેમના ઘરમાં રહેવાની અપીલ કરી છે. માત્ર જરૂરી કામ માટે જ બહાર જવાની સૂચના આપવામાં આવી. ભારતીય મહિલા રેસલર એથ્લીટ વિનેસ ફોગાટને હવે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી દ્વારા આજે બુધવારે નોટિસ જારી કરવામાં આવી છે. તાવમાં લેવાતી પેરાસિટામોલ દવા ક્વોલિટી પરીક્ષણમાં નિષ્ફળ સાબિત થઈ છે. આ સિવાય કેલ્શિયમ, વિટામિન ડી, ઘણી એન્ટી ડાયાબિટીસ દવાઓ પણ આ યાદીમાં સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ભારતીય ચેસ ઓલિમ્પિક યાદ વિજેતા મહિલા અને પુરુષ ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. ભારતે 97 વર્ષમાં પ્રથમ વખત બંને કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે વિશ્વના ઘણા શક્તિશાળી દેશોને હરાવીને ટોચના 3માં પોતાનું સ્થાન બનાવ્યું છે. એશિયાના ભૌગોલિક ક્ષેત્રમાં અમેરિકા અને ચીનનું વર્ચસ્વ ચાલુ છે.